મમ્મી હું જાઉં છું. હા દીકરા શાંતિથી જા. અરે દીકરા તે આ વાળ તો સરખા ઓળ્યા નથી. મમ્મી મારે મોડું થાય છે. ચાલ છે એ બધું. લે એમ થોડું ચાલે. મારો દીકરો ડોક્ટર છે અને ડોક્ટર જેવો લાગવું તો જોઈએ ને. તું બેસ હું સરખા ઓળવી દઉં. પણ મમ્મી તું બેસ ને મમ્મી વાળા. હવે મારો દીકરો રેડી દેખાયો હો. તો આજે તો બધી મોટી મોટી ડોક્ટર મારા સામે તાકી રહેવાની ને. હાસ તો ના હો મારે એવી કઈ જફા નથી કરવી. એવું થોડું ચાલે. કેમ તારે લગ્ન નથી કરવાના? મમ્મી એ બધી વાત આપણે શાંતિથી કરીશું. મારે મોડું થાય છે હું જાઉં અત્યારે. ભલે દીકરા પણ થોડું જાળવીને જજે હો. હા મમ્મી અને તમે પણ સમયસર જમી લેજો. એ હા દીકરા. અરે આ તો સાંજ પડી ગઈ. કેટલું મોડું થઈ ગયું. કેમ રમેશ હજુ સુધી આવ્યો નહીં? શું થયું હશે એને? આટલું મોડું તો કોઈ વાર નથી થયું. ક્યાં હશે? અરે દીકરા કેમ આજે આટલું બધું મોડું કર્યું? અરે મમ્મી હોસ્પિટલમાં આજે એક સિરિયસ કેસ હતો એટલે. હું ક્યારની તારી રાહ જોઈને બેઠી છું. મને તારી ઘણી ચિંતા થતી હતી. અરે મમ્મી હું ડૉક્ટર છું અને અમારે ક્યારેક આમ સિરિયસ કેસ હોય તો વહેલા મોડી થાય. એમાં બહુ ચિંતા ના કરવાની. ચિંતા તો થાય જ ને દીકરા. હું તારી માં છું. સારું ચાલ જમવાનું પણ મોડું થઈ ગયું છે. જમી લે હવે. ના મમ્મી હમણાં ભૂખ નથી. પછી જમી લઉં છું. પણ અત્યારે મારે તમને એક વાત કહેવી છે. હા બોલને બેટા. એમ નહીં તમે બેસો પહેલાં. એવી તો શું વાત છે? કોઈ છોકરી ગમી ગઈ છે કે શું? ના ના મમ્મા એવી કોઈ વાત નથી. તો બીજી તો એવી શું વાત છે? મમ્મી હું થોડા મહિના માટે વિદેશ જવાનો છું. શું? હા મમ્મી હું વિદેશ જવાનો છું. પણ દીકરા હવે તો મારી ઉંમર થઈ ગઈ છે. હું એકલા ટાઈમ કોના સહારે રહીશ? મમ્મી તમે એ ચિંતા ના કરો. મેં તમારા રહેવાની વ્યવસ્થા કરી દીધી છે. પણ દીકરા તારે વિદેશ જવું જરૂરી છે? હા મમ્મી મારે ઇંગ્લેન્ડમાં અમુક વિષયો ઉપર સંશોધન કરવા જવાનું છે અને આમ પણ થોડાક જ મહિનાની તો વાત છે. જેવી તારી મરજી દીકરા. પણ ક્યારે જવાનું છે? સવારે જ જવાનું છે મમ્મી એટલે હું પહેલાં તમને મૂકીને પછી જ જઈશ. સારું પણ તું હવે જમી તો લે. હેલો મિત્રો તમારા પણ ઘણા બધા ખર્ચા થતા હશે અને તમે પણ વિચાર કરતા હશો કે હું મારો ખર્ચો કઈ રીતે મેનેજ કરું છું. તો હું તમને જણાવી દઉં કે મારો ખર્ચો મેનેજ કરવામાં મને સાઇડ ઇન્કમની ઘણી બધી હદ થઈ જાય છે અને એ સાઇડ ઇન્કમ આવે છે બીનુમા એપ્લિકેશનમાંથી. અને હા ભારતમાં બીનુમા ઉપર 2 મિલિયનથી પણ વધારે સક્સેસફુલ ટ્રેડર છે અને આમાં આપણે જોવાનું એ છે કે ગ્રાફનું ડાયરેક્શન અપ જાય છે કે ડાઉન. તો ચાલો હું તમને યુઝ કરીને બતાવું. તો જુઓ મિત્રો અહીંયા ગ્રાફનું ડાયરેક્શન પહેલાં ડાઉન હતું અને હવે અપનો 90% ચાન્સ છે. તો મેં અહીંયા એસેટ સિલેક્ટ કર્યો અને 350 રૂપિયા લગાવે છે અપ ડાયરેક્શન પર. તો હવે જોઈએ છે શું થાય છે. અપ જાય છે અપ જાય છે. અરે વાહ મારું પ્રોડક્શન એકદમ રેડી હતું. મેં લગાવ્યા હતા 350 રૂપિયા અને હું જીતી ગયો છું 640 રૂપિયાનો ટ્રેડ. અને હા બીજી ખાસ વાત મિત્રો તમે જીતેલા તમારા પૈસા પેટીએમ એકાઉન્ટ દ્વારા તરત વિડ્રોલ કરી શકો છો. તો ચાલો હું તમને વિડ્રોલ કરીને બતાવું. એ આ થઈ ગયા વિડ્રોલ મારા પૈસા. અને બીજી ખાસ વાત મારા તમામ સબસ્ક્રાઇબ મિત્રોને સ્ક્રીન પર આપેલા પ્રોમો કોડથી મળશે 100% બોનસ અને ટ્રાયલ માટે મળશે 65,000નું બોનસ. તો મિત્રો રાહ કોની જોઈ રહ્યા છો? અત્યારે જ ડિસ્ક્રિપ્શન પર આપેલી લિંક પર ક્લિક કરો અને તમારું ટ્રેડિંગ સ્ટાર્ટ કરો. આર યુ બીનો વિથ જોઈન્ટ નાવ. મમ્મી તૈયાર થઈ ગયા? હા બેટા ચાલ હવે તારે પણ મોડું થશે. હા ચાલો. મમ્મી તમે તમારું ધ્યાન રાખજો, હું જાઉં છું. હા દીકરા જા, અહીં બધા સારી રીતે તમારી સેવા કરશે, તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને ખાલી 2 મહિનાની તો વાત છે, એટલામાં તો હું આવી જઈશ, પછી હું તમને પાછા આપણા ઘરે લઈ જઈશ. અરે દીકરા મને તારા ઉપર વિશ્વાસ છે, તું શાંતિથી જા, મારી ખોટી ચિંતા ના કર અને તું તારા કામમાં ધ્યાન આપજે. લવ યુ મમ્મા. અરે રમેશ તું આવ, સ્વાગત છે તારું આ અમારા ઘરડા ઘરમાં. થેન્ક યુ ભાઈ. અને આ અરે આ મારા મમ્મી છે જેમની મેં તને વાત કરી હતી ને. અરે હા, જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ દીકરા. સારું ચાલ તો ભાઈ હું જાઉં, અને તું મારી મમ્મીનું ધ્યાન રાખજે હો. અરે તું એમની ચિંતા ના કર, હું મારી માં સમજીને એમની સેવા કરીશ બસ. તારો ખૂબ ખૂબ આભાર મારા ભાઈ. હવે તું એમનું ટેન્શન ના લઈશ, એ બધું મારા પર છોડી દે. સારું મમ્મી તો હું હવે જાઉં છું, અને ધ્યાન રાખજો તમે તમારું. હું 2 મહિનામાં પાછો આવીશ તમને લેવા. સારું દીકરા જા. તમારા દીકરાના કોઈ સગા સંબંધી નતા કે તમને અહીંયા મૂકી ગયો? ના ભાઈ, અમારા કોઈ સગાવાલા નથી, અને મારા પતિ તો યુવાનીમાં જ મૃત્યુ પામ્યા હતા, અને એમના મૃત્યુ વખતે રમેશ આશરે 4 વર્ષનો હતો. એમના મૃત્યુ પછી તો અમારે રહેવાના અને જમવાના પણ ફાંફા પડી ગયા હતા. પેટે પાટા બાંધીને માંડ માંડ દીકરાનું ભણતર પૂરું કરાવ્યું હતું, પણ સારું થયું કે દીકરો ભણવામાં ખૂબ જ હોશિયાર હતો એટલે તો ડૉક્ટર બની શક્યો. હવે આવામાં રમેશ મને ક્યાં સગાવાલાના ત્યાં મૂકવા જાય? દીકરા રમેશને ફોન લગાય આપને? એ ગયો એને 6 મહિના થઈ ગયા, પણ હજુ એની જોડે એકેય વાર વાત નથી થઈ. હા હાલો હાલો બેટા. હા મમ્મી. દીકરા તું ભારતમાં આવી ગયો કે હજુ ઇંગ્લેન્ડમાં જ છે? મમ્મી હજુ હું ઇંગ્લેન્ડમાં જ છું. સારું બેટા જલ્દી આવજે. અરે દીકરા રમેશ તો 2 મહિનાનું કહેતો હતો, કેમ હજુ આવ્યો નહીં? ફોન તો કર્યા બેને. અરે માસી એ કંઈક કામમાં હશે એટલે. અરે દીકરા તું તો 2 મહિનાનું કહેતો હતો ને હજુ આવ્યો નહીં? મમ્મી હજુ હું ઇંગ્લેન્ડમાં જ છું. કેવો હોશિયાર પુત્ર નીકળો પલ્લવીબેન તમારો. કેવી છેતરપિંડીથી તમને આ વૃદ્ધાશ્રમમાં છોડીને જતો રહ્યો? મને નથી લાગતું પલ્લવીબા કે તમારો દીકરો વિદેશ ગયો હશે. એ તો ફક્ત તમારા જેવા વૃદ્ધ સ્ત્રીથી છુટકારો મેળવવા માટે આ બધો પ્લાન બનાવીને ક્યાંક જતો રહ્યો હશે. પરંતુ એ તો પરણેલો પણ નહોતો, તો એ એની મમ્મીને છોડીને બીજે ક્યાં ગયો હશે? અરે હશે કોઈ છોકરી જેને કીધું હશે કે પહેલાં આ ડોશીનું રહેવાનું સગવડ કર અને પછી જ લગ્ન કરીશું, એટલે જે તમને મૂકીને જતો રહ્યો હશે. ભગવાન, મારો દીકરો પણ બધાના જેવો જ નીકળે. आम न तो धार्यो मैंने केटला लाड़ कोरती उछेर्यो तो मैंने तो पण एने मारी साथे आवुं कर्युं ए पण मारी साथे छेतरपिंडी थी। कदाच एने मने प्रेमथी कीधुं होत ने तो पण हुं एनी जिंदगीमांथी हटी जती पण एने आवी छेतरपिंडीथी मने अहींया नथी मूकी जवी। अरे दीकरा ऋषि गजब थई गयो। शू थयु? पल्लवी बेन देवलोक पाम्या। अरे अरे हे भगवान। 2 महीना में पाछो आवीश एवं खोटू बोलीने अमने अहींया मूकीने जतो रह्यो अने आजे 4 वर्ष थई गया अने एमनी यादमां ने यादमां आ पल्लवीबाए एमनो जीव गुमाव्यो पण हजू सुधी ए एनु मोढुं बतावा नथी आव्यो। फट छे आवा नफावत दीकराने। हवे एने समाचार तो आपो एना मम्मी देवलोक पाम्या छे। आ सुधी जीवता तो एमने जोवा ना आव्यो पण कदाच छेले छेले अग्निदा देवा आवी जाय तो। आमना दीकराने हूँ केवी रीते समाचार आपूं। ए मृत्यु पाम्यो एना आजे 3 वर्ष थई गया। तमे आवु खोटू ना बोलो अने जो आ वात साची होय तो पल्लवी बा अत्यार सुधी फोन में कोनी साथे वातो करता था? तेमना दीकरानो मोबाइल तो मारी पासे छे जेमां तेना दीकराने रेकॉर्ड करेला अवाज ने हूँ वारंवार आमने संभळावतो हतो। पण आवु केम? आजथी 4 वर्ष पहेला रमेश ज्यारे एनी माताने अहींया मूकवा आव्यो ते पहेला ए मने मळवा आव्यो हतो। अरे भाई रमेश शू थयु? केम ओचिंता मलवा बोलाव्यो? भाई तू मारो खास मित्र छे अने वळी तू वृद्धाश्रम में सेवा करे छे तो तारे मारू एक काम करवानुं छे। अरे बोलने गांडा शू काम करवानुं छे? भाई मने ब्लड कैंसर छे। शू? हाँ भाई मने ब्लड कैंसर छे अने हूँ एक डॉक्टर होवाना लीधे मने खबर छे के मारा छेल्ला स्टेज में मने बहु तकलीफों पड़वानी छे। मारा मोढ़ा अने दाढ़ी में खूब ज लोही निकळशे अने मारी आ हालत मारी मम्मी थी नहीं जोई जवाय। ए मारी आवी हालत जोशे तो जीवते जीव ज मरी जशे। मारे तो मरवानुं छे फाइनल छे पण हूँ नथी इच्छतो कि मारा पहेला मारी मम्मी मरी जाए। हूँ मारी बधी प्रोपर्टी अने मारी बधी वस्तु आश्रमना नामे करी दऊं छुं पण तू मारी मानु ध्यान राखजे। अरे भाई तू मारो खास मित्र छे अने तारा माथे आवडी मोटी तकलीफ पड़वानी छे तो हूँ तारू आटलू काम ना करी सकूँ। हूँ तारा माने मारा माँ समझीने सेवा करीश। थैंक यू सो मच मारा भाई। हूँ तारो आ ऋण क्यारेय नहीं भूली सकूँ। अरे भाई भाई में थैंक यू ना होय मारा वाला। पण तू आटलो बधो गंभीर बीमार छे तो तू एकलो क्यां रहीश? अरे हूँ छूँ ने एमनी साथे। रमेशनु तो हूँ बधुं संभाळी लईश पण एमनी मम्मीनुं ध्यान तमारे राखवानुं छे। हाँ मारा भाई एना आवा समये आपणे दोस्त काम नहीं आवे तो बीजुं कोण काम आवशे? हाँ भाई। वाह भाई वाह। हूँ तो आ बधाना जेम दीकरा कपातर छे आ रमेश ने पण एवो मानी बैठो तो पण आजे समझाई गयु के बधाना दीकरा एक सरखा नथी होता। हाँ भाई एना मृत्यु थी एनी माता ने दुख ना थाय ए कारण थी ए अहींया मूकी गयो तो पण आपणे एने समझी ना शक्या परंतु ए खरेखर महान छे। धन्य छे एनी जनेताने। आजे पहली वार जाणवा मळ्युं के बधा दीकरा एमना माँ बाप थी कंटाळीने आश्रम में मूकवा नथी आवता पण आ रमेश जेवा दीकरा क्यारेक एमना माँ बापना हित माटे पण आश्रम में मूकी जाय छे। हाँ भाई आजे एने साबित करी दीधुं छे के माँ दीकरानो साचो प्रेम शुं होय छे। हाँ अने मारा अंदाजे आनाथी बेस्ट ना ज होय। ए हय्यो रे हे मारो मातो दयानो मीठो दरियो जो अमी वरसे आ कड़ियो भोल से यहाँ डी जो के दान के जगया को तोलो तारा तोले।